સમગ્ર ગુજરાતભરમાં અન્નોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષ પૂર્ણ થતાં ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે આવેલ ડીજે એન મહેતા હાઈસ્કૂલમાં પણ અન્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જે દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના અંતર્ગત જૂના ડીસા ગામના પંડિત દીનદયાલ દુકાનદાર ધારકોના સહયોગથી બીપીએલના 125 લાભાર્થીઓને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જૂના ડીસા શક્તિ કેન્દ્ર ભાગ 1 અને 2માં પ્રમુખ હસમુખભાઈ મોદી ભૂરાભાઈ ઠાકોર પ્રમોદભાઈ મહેતા ડીસાના નાયબ મામલતદાર જીવણભાઈ પરમાર સહિત પંડિત દીનદયાલ દુકાનધારક ભરતભાઈ મોદી મુન્નાભાઈ કાસુરા અને અશોકભાઈ ધર્માણી હાજર રહ્યા હતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકાર દ્વારા આપવામાં આવતા દરેક લાભ મળે તે અંગે ડીસાના નાયબ મામલતદારે ચર્ચા કરી હતી જો કે અન્નોત્સવ કાર્યક્રમમાં 125 ગરીબ લાભાર્થીઓને કીટ આપવામાં આવતા તેમનામાં અનેરી ખુશી જોવા મળી હતી તે મુજબ જૂના ડીસા દુકાનના 5 દુકાનદારોના 25 લાભાર્થી મુજબ આજે રોજ વિતરણ કરવામાં આવેલ છે.